નમસ્કાર, ફટાફટ સમાચારમાં આપનું સ્વાગત છે. આવો નાખીએ એક નજર આજના ટોપ 10 ગુજરાતી સમાચાર પર. કોરોના વાયરસની અસર સુરતના હીરા ઉદ્યોગ પર. હીરા ઉદ્યોગમાં તેજી આવવાની શક્યતા ઊભી થયા બાદ હાલ પૂરતું તેના પર પાણી પડી રહ્યું હોવાની વિગતો જાણવા મળી છે. કોરોના વાયરસને કારણે હોંગકોંગમાં આગામી 3 માર્ચ સુધી જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. તેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગકારો પર થવાની છે, કારણ કે સુરતમાં તૈયાર થતી 37% જ્વેલરીનું સૌથી મોટું માર્કેટ હોંગકોંગ ખાતે આવેલું છે. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટની 100થી વધુ દુકાનોને સીલ. સુરતમાં રિંગ રોડ પર આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર વિભાગે 100થી વધુ દુકાનોને સીલ કરી છે. ફાયર સેફ્ટીનો અભાવ અને અકસ્માતના સમયે ભાગવા માટે માત્ર એક જ રસ્તો હોવાને કારણે માર્કેટની દુકાનો સીલ કરવામાં આવી છે. ગુજરાતના અધિકારીઓ બન્યા બેફામ, ખુલ્લેઆમ માંગી રહ્યા છે લાંચ. બનાસકાંઠા વાવ તાલુકાના ભાટવર ગામના તલાટીનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તલાટી વિકાસના કામમાં થનારા ખર્ચ પર 5% માંગી રહ્યા છે. ગામ વિકાસના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની વાતચીત થતો વિડીયો વાયરલ થયો છે. અમરેલીમાં હિટ એન્ડ રનની ઘટનામાં ભાજપના આગેવાનનું મોત. અમરેલી રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં ભાજપના આગેવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. બાબરા નગરપાલિકાના પૂર્વ સભ્ય કુમારસિંહ સોલંકી ઇગોરાળા ગામે પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. બાઇક પર ફરજ ફરી વળ્યા ત્યારે આ દરમિયાન કોઈ વાહનની ટક્કર વાગતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું છે. અઠવાડિયાના અંતિમ દિવસથી ફરી કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા. અઠવાડિયાના અંતિમ દિવસથી ફરી કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી. ચાલુ સપ્તાહમાં રાહત બાદ આ અઠવાડિયાના અંતિમ દિવસથી ફરી કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. આગામી 15 ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ગુજરાતને અસર કરતી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તૈયાર થવાની શક્યતા છે. જો આ સિસ્ટમ સક્રિય થશે તો કમોસમી વરસાદ પડી શકે છે. અમદાવાદ પોલીસનું ટ્વીટ, ગાડીમાં બેઠેલા દરેક વ્યક્તિઓએ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત. અમદાવાદ પોલીસ દ્વારા ટ્વીટ કરી એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. કારમાં બેઠેલા તમામ લોકોએ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત રહેશે. આ સાથે જ પોલીસે સીટ બેલ્ટ ન પહેરવાથી થતા નુકસાન વિશે પણ વાત કરી છે. સુરતમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો. શરદી ખાંસી મટતા 15 દિવસ લાગે છે. સુરત શહેરમાં ઠંડીમાં વધારો થવાથી વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલના દિવસે રાત્રે ઠંડીના પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો નોંધાતા શરીરજનો ઠંડીમાં ઠુકરાઈ રહ્યા છે. વાયરલ ઇન્ફેક્શનની યોગ્ય સારવાર કરવા છતાં પણ તે મટતું નથી. તેનું કારણ છે કે વાયરલનો વાયરસ મજબૂત થઈ ગયો છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે 6 ફેબ્રુઆરી જોબ ફેર જ્યાંથી 5800 મળશે નોકરી. અમદાવાદ ખાતેની ગુજરાત યુનિવર્સિટીમાં 6-7 ફેબ્રુઆરી જોબ પ્લેસમેન્ટનું આયોજન કર્યું છે, જેમાં 10થી વધુ સેક્ટરની 62 કંપની 5800થી વધુ નોકરી આપશે. યુનિવર્સિટી સાથે જોડાયેલા બીએ, બીકોમ, બીએસસી, બીસીએ કોલેજના ફાઇનલ યરના વિદ્યાર્થીઓ માટે આ મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. શંકરસિંહનો બીજેપી પર પ્રહાર, ટ્રમ્પના પ્રવાસને શોબાજી અને ટાઈપો ગણાવ્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના પ્રવાસે આવે તે પહેલા જ તેમનો આ પ્રવાસ વિવાદમાં ઘેરાઈ રહ્યો છે. પ્રવાસને લઈને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ સરકાર પર પ્રહાર કર્યો છે. તેઓએ જણાવ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે તેઓ ગુજરાત આવી રહ્યા છે અને સરકાર તેમની પાછળ ખર્ચ કરી રહી છે. આ પૈસા સરકાર શાળાઓ અને હોસ્પિટલ બનાવવા માટે ખર્ચ કરવા જોઈએ. સિવિલના ડોક્ટરોએ કરી કમાલ. 3D પ્રિન્ટિંગથી 7 વર્ષથી કેન્સરગ્રસ્ત બાળકીને આપ્યું નવું જીવન. દ્વારકાની 7 વર્ષની કેન્સરગ્રસ્ત બાળકી પર સફળ ઓપરેશન કરી કેન્સર મુક્ત કરવામાં આવી હતી. 6 કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં 3D પ્રિન્ટિંગ અને લિક્વિડ નાઇટ્રોજન ટેકનોલોજીનો ઉપયોગ ગુજરાતમાં સૌ પ્રથમવાર કરવામાં આવ્યો હતો. ફટાફટ સમાચારમાં આજે આટલું. દેશ વિદેશના અન્ય સમાચાર માટે આપ લોગિન કરો અમારી વેબસાઇટ વેબ દુનિયા ગુજરાતી પર અને આવતીકાલે ફરી મળીશું નવા તાજા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.